યુએસમાં બોન્ડ યીલ્ડ વધવાથી ગ્લોબલ બજાર ચિંતિત એશિયામાં મિક્સ્ડ કામકાજ ગિફ્ટ નિફ્ટી ફ્લેટ ગઈકાલે અમેરિકી બજારો પણ થયા હતા ઘટીને બંધ જો કે આજે ડાઓ ફ્યુચર્સ લગભગ 0.25% ઉપર સાઉદી અરબ અને રશિયા તરફથી સપ્લાય કાપ યથાવત રહેતા ક્રૂડની કિંમતોમાં આવ્યો 2% ઉછાળો $85 ઉપર આવ્યું બ્રેન્ટ સાઉદી અરબે રોજનું 1,00,000 બેરલ ઉત્પાદન કાપ યથાવત રાખવાની કરી ઘોષણા આજે ઓપેક પ્લસની બેઠક પર રહેશે ફોકસ પહેલા ત્રિમાસિકમાં ભારતીય એરટેલનો નફો અનુમાનથી ઓછો નેટ પ્રોફિટમાં 46% ઘટાડો પણ આરપુ લગભગ 3.5% ઉછળી 200 રૂપિયા થયા દરેક ફ્રન્ટ પર સારા રહ્યા આયશર મોટર્સના પરિણામ પહેલા ત્રિમાસિકના પરિણામ નફામાં 50% વધુનો ઉછાળો આવક અને માર્જિન પર અનુમાનથી સારા નિફ્ટીમાં સહભાગી એસબીઆઈ બ્રિટાનિયા અને એમએનએમના આજે આવશે Q1 પરિણામ 161% વધી શકે છે એસબીઆઈનો નફો અસેટ ક્વોલિટીમાં પણ જોવા મળી શકે છે સુધારો વાયદાની કંપની એબી ફેશન એન્ડ રિટેલ બીએચઈએલ અને આઈડીએફસીના પરિણામ પર પણ રહેશે ફોકસ અને ભારત પર સુપર બુલિશ થઈ રેટિંગ એજન્સી એસએનપીએ કહ્યું નાણાકીય વર્ષ 2031 સુધી લગભગ 7% જીડીપી ગ્રોથ સંભવ 7.5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી થશે ભારત ગઈકાલે મોર્ગન સ્ટેનલીએ વધાર્યું હતું રેટિંગ